નમસ્કાર મિત્રો, ખબર છે .com માં આપનું સ્વાગત છે. આજના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપણે કેટલાક સામાન્ય રીતે વપરાતા શબ્દ સમૂહોની વાત કરીશું, જે તમે રોજબરોજના જીવનમાં પણ વાપરી શકો. તો સૌ પ્રથમ છે અ રૂફ ઓવર યોર હેડ. એટલે ઘણીવાર આપણે વાતચીતમાં કહેતા હોઈએ કે મારા માથા પર છત હોય તો પણ મને કાફી છે, એ મારા માટે સંતોષની વાત છે. તો રૂફ ઓવર યોર હેડ એટલે કે રહેવા માટેનું કોઈ સ્થાન. બી અ બિગ ફિશ ઇન અ સ્મોલ પોન્ડ, એટલે જેમ આપણે ગુજરાતીમાં કહીએ ને કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કોઈ નાની નાની દુકાનો હોય તો એમાં એક બીજા કરતાં થોડી ઘણી મોટી હોય દુકાન તો એ પણ પોતાની જાતને રાજા સમજી બેસે કે હું બહુ મહાન છું. એટલે બી અ બિગ ફિશ ઇન અ સ્મોલ પોન્ડ, એટલે એ જ કોઈ નાની માછલી હોય તો એ નાના સર્કલમાં એને એમ લાગે કે હું બહુ મોટી છું, પણ ધારો કે એક મોટ સમુદ્રમાં જાય તો એને લાગે કે મારા કરતાં ઘણી બધી મોટી માછલીઓ પણ છે. તો બિગ ફિશ ઇન અ સ્મોલ પોન્ડ. ગો ઇન વન ઇયર એન્ડ આઉટ ધી અધર, એટલે ઘણીવાર તમે કોઈક વસ્તુ સાંભળો અને તરત જ ભૂલી જતા હોય, તો એના માટે આપણે ઇંગ્લિશમાં કહીએ સમથિંગ ગોઝ ઇન વન ઇયર એન્ડ આઉટ ધી અધર. હેવ અ વેઇલ ઓફ અ ટાઈમ, વેઇલ ઓફ અ ટાઈમ એટલે બહુ જ તમે જલસો કર્યો હોય, એન્જોય કર્યો હોય, મજા આવી હોય, તો તમે એમ કહો કે યસ્ટરડે વી હેડ અ વેઇલ ઓફ અ ટાઈમ, બહુ મજા આવી. હોલ્ડ યોર હોર્સિસ, ઘણીવાર કોઈ શિક્ષક પ્રશ્ન પૂછે અને બધા જ વિદ્યાર્થીઓ એક સાથે જવાબ આપતા હોય તો એ શિક્ષક કદાચ તમને કહી શકે હોલ્ડ યોર હોર્સિસ, થોડીક રાહ જુઓ, બધા એક સાથે નહીં બોલો, એક પછી એક બોલો. દેન ઇન ધ લેપ ઓફ લક્ઝરી, એટલે કોઈ જાહોજલાલીમાં જીવતા હોય, લેપ એટલે અહીંયા ખોળામાં એમ કહીએ આપણે, કે જાહોજલાલી કે ફેસિલિટીઝ બધી ઢગલો હોય, લક્ઝરીઝ બહુ બધી હોય, તો એવી જાહોજલાલીના ખોળામાં હોય એટલે કે બધી જ સુખ સગવડો ભોગવતા હોય. એટલે સમ પીપલ લીવ ઇન ધ લેપ ઓફ લક્ઝરી. અને કેટલીક વાર એમ કહીએ કે આ પરિસ્થિતિમાં હવે આપણે કંઈ કરી શકીએ એમ છે નહીં, ભગવાને જે કરવું એ તો કરે, એટલે ધીસ સિચ્યુએશન ઇઝ ઇન ધ લેપ ઓફ ધ ગોડ્સ, ભગવાન જે કરે તે સાચું હોય, ઇન ધ લેપ ઓફ ધ ગોડ્સ. 9 times out of 10 તમે ઘણીવાર કહો કે મોટે ભાગે આવું જ થાય છે, તો એના માટે એમ આપણે એમ કહીએ કે ઇન 9 times out of 10 ઇટ હેપન્સ લાઈક ધીસ. આઉટ ઓફ ધ ફ્રાઈંગ પેન ઇન ટુ ધ ફાયર, આપણે ગુજરાતીમાં એમ કહીએ ને કે ઉલમાંથી ચૂલમાં પડ્યા, એટલે એક ખરાબ પરિસ્થિતિમાંથી બીજી વધારે ખરાબ પરિસ્થિતિમાં તમે જાઓ, તો આઉટ ઓફ ધ ફ્રાઈંગ પેન ઇન ટુ ધ ફાયર. ઓવર યોર હેડ, ઘણીવાર એવું બને કે કોઈક વસ્તુ તમને ખાસ સમજ નહીં પડે, તો તમે એમ કહો કે ઇટ વેન્ટ ઓવર માય હેડ, મને એમાં કંઈ ખ્યાલ નહીં આવ્યો. અને ધ મોર ધ મેરિયર, જેટલું વધારે એટલું સારું, જેટલા વધારે લોકો હોય એટલું સારું, જાજા હાથ રડિયામણા. તો મિત્રો, આશા રાખું છું કે આ એક નાનું જે શબ્દો સમૂહનું લિસ્ટ છે એ તમને ઉપયોગી થઈ પડશે, અને તમારા કોઈ સૂચનો હોય તો અમને ચોક્કસ જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.